નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભારતીય જનતા પાર્ટીના પ્રચારના આજથી શ્રી ગણેશ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રચારના આજે શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે સાવરકુંડલામાં પ્રચૂંટણીના પ્રચારની શરૂઆતમાં જ કુંવરજીભાઈ બાવરિયા ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી તેમજ પૂર્વ કૃષિ મંત્રી વલ્લભભાઈ વાઘાસિયા તથા પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા તેમજ સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રી જયસુખભાઈ સાવલિયા હાજર રહીને ચૂંટણીનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં ભાજપની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી હોવાથી વધારે વધારે પ્રચાર કરવા અને જંગી બહુમતોથી જીતવા માટેના પ્રયાસો શરૂ કર્યા. ચૂંટણી પ્રચાર માં કેવી રીતે જીત નો દાવો કરો છો? હું અત્યારે આ બક્ષી પંચ મોરચાના જે આપણા કોરજીભાઈ બાવળિયા આવ્યા હતા એના કહેવાતા એના પ્રશ્ન ઉપરથી તારણ કાઢું છું કે અમરેલી જિલ્લાના નારાયણભાઈ કાછડિયા જે અત્યારે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તે બહુમતીથી અને જંગી બહુમતીથી ચૂંટાઈ આવે એવો મને વિશ્વાસ છે. અને હું ગર્વથી બક્ષી પંચ મોરચાને આવકારી અને કહું છું કે જંગી બહુમતીથી જીતાડી શકશે.